हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर्थ सचार बात करूँ एस टी बस जीप वच्चे थे अकस्मातनी जी हाँ छोटाउदेपुर अलीराजपुर हाईवे रोड पर छोटाउदेपुर पांच किलोमीटर अंतरे रोनवाड़ पास छोटाउदेपुर फेरकू जती एस टी बस अने जीप वच्चे अकस्मात सर्जाय से बने वाहन सामसा अथड़ाया जो कि राहतनी बात ये कि अकस्मात में कोई जानहा तो ठीक કોઈને ઈજા પણ થઈ નથી કારણ કે અકસ્માત સમયે એસટી બસના ચાલકે સમયસૂચકતા સાથે બ્રેક લગાવી બસને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને એટલે જ સામે ઉભેલ જીપ સાથેની અથડામણ ટક્કર જે છે તે સામાન્ય રહી જી જે ત્રેવીસ એચ બેતાલીસ ઇકોતેર નંબરની મેક્સ જીપ કે જે છોટાઉદેપુર તરફ આવી રહી હતી અને તેમાં મજૂરીએ જવા નીકળેલા ગામડાના આદિવાસી શ્રમિક મુસાફરો બેઠેલા હતા જીપમાં ખામી સર્જાતા બંધ પડી ગયેલ જીપ ઉપર શ્રમિકોના અનાજ ભરેલા કોથળા મૂકેલા હતા અને અચાનક વરસાદ થતાં ચાલકે જીપ રોંગ સાઈડ ઉપર ઝાડ નીચે પાર કરી દીધી ઘટનાની જાણ છોટાઉદેપુર એસટી વિભાગને થઈ હતી એસટી વિભાગના કર્મીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા બીજી તરફ પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ વળાંક હોવાથી છોટાઉદેપુર તરફથી અલીરાજપુર તરફ જતા વાહન ચાલકને દૂરથી જીપ દેખાતી ન હોય તે પ્રકારની સ્થિતિ હતી દરમિયાન છોટાઉદેપુર એસટી ડેપોની છોટાઉદેપુરથી ફિરકવા જતી એસટી બસ જ્યારે વળાંક લઈ રહી હતી અને બરાબર તે જ વખતે સામેથી મધ્યપ્રદેશની એસટી બસ પણ પૂરજોશમાં આવી અને આ સ્થિતિમાં અકસ્માત ટાળવા ગુજરાતની એસટી બસના ચાલકે બ્રેક કરી બસને કંટ્રોલ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને મધ્યપ્રદેશની બસ સાથે સામસામે ધડાકાભેર અથડાતા બચાવી લીધી પણ વળાંકમાં રોંગ સાઈડ ઉપર જે જીપ ઊભી હતી તેની સાથે બસ ભટકાઈ હતી સામાન્ય અથડામણ જીપ સાથે બસની થઈ હતી અકસ્માતમાં બંને વાહનને નુકસાન થયું છે એસટી બસ પણ મુસાફરોથી ભરેલી હતી અને વરસાદ થતો હોવાથી ઊભેલી જે જીપ હતી તેમાં પણ મુસાફરો જીપની અંદર જ બેઠેલા હતા હવે અકસ્માત સ્થળે સવાલ ઉભો એ થયો કે વાંક કોનો કોણ કોને નુકસાની આપે મધ્યપ્રદેશની બસનો જે ચાલક હતો તે તો બસ લઈને રવાના થઈ ગયો કારણ કે તેની બસને તો કોઈ નુકસાન થયું ન હતું અને ગુજરાત એસટી બસ અને જીપ એક કલાક સુધી અકસ્માતગ્રસ્ત સ્થિતિમાં જ સ્થળ ઉપર જ પડી રહી મુસાફરો અંદર જ બેઠેલા રહ્યા હાઈવે ઉપર અવર જવર કરતાં વાહનોને પણ મુશ્કેલી પડી અને મામલો થાળે પાડ્યો હતો છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો